સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના કિફાયતનગર સવગઢ ખાતે રહેતી પરણિત યુવતીના પતિની ગેરહાજરીમાં એક સ્થાનિક યુવક ઘરે આવી મારઝૂડ કરી એકલતાનો લાભ લઈ દુષ્કર્મ ગુજારતો હોવાની પરણિતાએ ફરિયાદ નોંધાવી છે હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકમાં ફરિયાદને આધારે હિંમતનગરમાં આવેલે કિફાયતનગર સવગઢ ખાતે રહેનાર પરિણીતાના જણાવ્યા અનુસાર પરિણીતા પર ઘરે હાજર ન હોય ત્યારે સ્થાનિક યુવક મારા ઘરે આવી એકલતાનો લાભ લઈ શારીરિક સંબંધ રાખી દુષ્કર્મ હતો અને ફોન ઉપર છોકરાઓને મારી નાખવાની ધમકી આપી છેલ્લા ચાર માસથી બળજબરીપૂર્વક દુષ્કર્મ ગુજારતો હતો જ્યારે પણ મારા પતિ નોકરી અર્થે બહાર જાય ત્યારે યુવક મારા ઘરે આવી મારી સાથે બળજબરીપૂર્વક મારા કપડાં ફાડી નાખી અને મારી સાથે બળજબરીથી દુષ્કર્મ ગુજારતો હતો જ્યારે યુવકને મેં શારીરિક સંબંધ રાખવાની ના પાડી ત્યારે યુવક દ્વારા મારી ચાર વર્ષની દીકરીનું અપહરણ કરી મારી નાખવાની ધમકી પણ હતી અને મારી સાથે બળજબરીપૂર્વક વારંવાર દુષ્કર્મ ગુજારતો હતો જેથી આખરે છેલ્લા ચાર માસથી દુષ્કર્મને લઈ ત્રસ્ત પરિણીત મહિલા દ્વારા હિંમતનગર ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા સમગ્ર પંથકમાં હડકમ મચી જવા પામ્યો છે ત્રણ ચાર મહિના સુધી આ રીતના ટોર્ચર કરી કરીને મારા ઘેર આવતો હતો તો બી હું એની વાતો હોબળી જતી હતી બંદૂક લગાઈ લગાઈ અને મને હું કે ધમકી આપીને મારા ભેગી ઊંઘતો હતો પછી મારી છોકરી છેલ્લી ત્રેવીસ તારીખે મારી છોકરીને લઈ જવી રહ્યો તો મેં એને પાછો બોલાવ્યો ફોન કરીને કે ભાઈ હું તારા જોડે ઊંઘવા તૈયાર છું તું મારી છોકરીને પાછી આપી જા છોકરીનો રેપ કરવાનું કીધું ને એટલે મેં એ પછી બધાને કીધું એમ આ રીતના જાહેર કર્યું ચાર મહિના ત્રણ ચાર સુધી આજે આજે હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં એ પાર્ટનો એક ગુના નોંધાયો છે રજીસ્ટ્રેશન નંબર ચોરાણું બે હજાર વીસ છે એ આઈપીસીના કલમો થ્રી સેવન્ટી સિક્સ થ્રી સિક્સટી થ્રી ફાઇવ ઝીરો સિક્સ બી ફાઇવ ઝીરો સેવન અને ફાઇવ ટ્વેન્ટી થ્રી આ બધા કલમો મૂક્યા છે જે ફરિયાદી મહિલા છે એમને એવો એવી ફરિયાદ લખાવી છે કે જે આરોપી છે એમની સાથે છેલ્લા ચાર મહિનાથી બળજબરી સંબંધ રાખતો હતો આવર અવારજવાર પોતાના પતિને ગેરહાજરીમાં રૂબરૂ આવીને એમને મળતો હતો અને જબરદસ્તી કરતો હતો અને ધમકીઓ પણ આપતો હતો અને એની સાથે દુષ્કર્મ કર્યો કરતો હતો અને આના વિશે અમે બેનની ફરિયાદ લીધી છે અને એ સાથે એક આરોપીની આરોપીને પણ પકડ્યા છે પણ હજી બાકીની પૂછતાછ બાકી છે અને તપાસ ચાલુ છે ફરિયાદીએ એવું પણ કીધું છે કે આ આરોપીએ એક એમ એમની જે ચાર વર્ષની દીકરી છે એને એકવાર લઈ ગયા હતા અને પછી પાછા પણ મૂકી ગયા હતા એના અપહરણ કર્યું હતું એવું કીધું છે એની પણ અત્યારે અમે તપાસ કરીએ છે પ્રફુલ બાર ઉટ સાથે લાઈવ ગુજરાત ન્યૂઝ હિંમતનગર